વડોદરામાં સહારા ક્યુ શોપમાં રોકાણ કરનારા રોકાણકારોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. મૂડી ડૂબવાથી રોકાણકારો પરેશાન છે. પોલીસે 3 મેનેજરોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે કરોડોના આ કૌભાંડનો ભોગ બનેલાની શું છે આપ વિધિ આવો સાંભળીએ. વિનય સાહની વિદેશમાં ધરપકડ થઈ ગઈ છે. કાનૂની પ્રક્રિયા બાદ પ્રત્યાર્પણ મુદ્દે તેને ભારતને સોંપવામાં આવશે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત વડોદરાની એ છે કે સહારા ક્યુ શોપની અંદર જે નાણાં રોકાયા છે, 100 કરોડથી વધુ માતબાર રકમ, સુબ્રતો રોય જેલમાં હતા, બહાર આવી ગયા. હવે નાણાં ક્યાંથી મળશે, લોકોને પ્રશ્ન સતાવી રહ્યો છે. વડોદરાના પીડિતો આપણી સાથે છે. આપ જોઈ શકો છો કે જે લોકો અત્યારે પોતાના કાર્ડ લઈને ઊભા છે, તેમની ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો તેમની પાસેથી 1 લાખથી વધુની જે મત્તા છે તે લોકોએ ઇન્વેસ્ટ કરી હતી. 5 વર્ષે નાણાં ડબલ આપવાની વાત હતી, પરંતુ જે રીતે વર્ષો વીતી ગયા હજુ સુધી નાણાં નથી મળી રહ્યા, ત્યારે અહીંયાના જે ઇન્વેસ્ટરો છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું. બેન, કેટલા પૈસા તમે રોક્યા હતા, શું સ્થિતિ છે? હું ભાવના જેઠવા મકરપુરા બ્રાન્ચમાં 96 થી કામ કરું છું. મિનિમમ 2 લાખ 2 કરોડનું મારું ઇન્વેસ્ટમેન્ટ છે કસ્ટમરોનું, બરાબર. સહારા ઇન્ડિયા 5 વર્ષે ડબલમાં કીધેલું, આજ સુધી 6 વર્ષ ઉપર સમય જતો રહ્યો, હજુ પૈસા આપવાનું નામ લેતા નથી. અને બીજી નવી સ્કીમોમાં ટ્રાન્સફર કરીને એજન્ટ લોકોને માર્કેટમાં પાર્ટી અને એજન્ટ વચ્ચે એટલો બધો ઝઘડો સહારા ઇન્ડિયા કરાવે છે કે એની કોઈ સીમા નથી. આજે માર્કેટમાં અમે લોકો જઈ શકતા નથી. એજન્ટોનો મરો થઈ રહ્યો છે. તમે કેટલા ઇન્વેસ્ટ કર્યા હતા પૈસા? લગભગ 1.5 લાખ. અત્યારે 6 મહિના પછી પૈસા પાછા મળશે એવું એમને કીધું, પણ પછી છે ને ફોન કરવાથી ફોન બી નહોતા ઉઠાવતા, અને પછી કે પછી તમને પૈસા મળશે, થોડો ટાઈમ લાગશે હજુ. પણ 6 મહિના વીતી ગયા, 1 વર્ષ વીતી ગયું, 2 વર્ષ વીતી ગયા, હજુ પૈસા મળ્યા નથી, નાણાં નથી મળી રહ્યા. તમારા કેટલા ઇન્વેસ્ટ કર્યા હતા પૈસા? 1 લાખ રૂપિયા. કોઈ જગ્યા પર ઓફિસમાં આપતા નથી પૈસા, ધક્કા ખવડાયા કરે છે વારંવાર. કેટલા વખત? 6 મહિનાથી ધક્કા ખવડાયા કરે છે. 2012માં ઇન્વેસ્ટ કરેલા છે. 2012માં ઇન્વેસ્ટ કરેલા નાણાં 2018 આવી ગયા, હજુ સુધી નાણાં નથી મળી રહ્યા. શું પોલીસ પ્રક્રિયા શું ચાલી રહી છે? ફરિયાદ કેટલા સમય નોંધાઈ છે? સુબ્રત રોય, સપના રોય, ઓપી શ્રીવાસ્તવ સહિતના 19 આરોપીઓની સામે FIR નોંધવામાં આવી છે. અને આ માટે અમે રંગદે બસંતી કલેક્ટર મેડમ અને પોલીસ કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભાઈ એમણે અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને આ પ્રમાણે રજૂઆતો થઈ છે. હવે શું, કરોડો રૂપિયા છે, 100 કરોડની વાત છે, ફક્ત વાતોથી વાત આગળ ચાલશે? શું ઈચ્છી રહ્યા છો? અમે ઈચ્છી રહ્યા છીએ કે જેમ બને એમ જલ્દીથી આ લોકોની ધરપકડ કરવામાં આવે, એમને જેલ મોકલવામાં આવે, અને એમની જેટલી પણ મિલકતો હોય એ જપ્ત કરીને વેચીને રોકાણકારોના પૈસા જલ્દીથી જલ્દી પરત અપાવવામાં આવે. રોકાણકારો પીડિત છે. સુબ્રતો રોય તો જેલમાંથી બહાર આવી ગયા છે, શું આશા છે, હવે ક્યાંથી પૈસા મળશે? એવું તો કંઈ નહીં શકાય, પણ અમને ભરોસો છે ગુજરાત પોલીસ પર કે એ અમને ન્યાય અપાવશે, બરાબર છે. જે રીતના અમારી સાથે છેતરપિંડી થઈ છે અને એની ઉપર જે કાર્યવાહી કરી છે એનાથી અમને આશા તો લાગી રહી છે કે અમારા પૈસા પરત તો કરાવશે જ. મારું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ 70-80 હજાર રૂપિયા જેવું છે. 70-80 હજાર છે. તમારી જે ઉંમર જોતા તમે નિવૃત્ત લાગો છો, શું કહેશો, પૈસા હવે ક્યાંથી મળશે? કેટલું ઇન્વેસ્ટમેન્ટ હતું? મારે ટોટલ 7 લાખનું ઇન્વેસ્ટમેન્ટ હતું. હવે હું લેવા જઉં છું તો બસ એક જ વારંવાર વાત રિપીટ કરે છે કે સુપ્રીમ કોર્ટનો સ્ટે છે, પૈસા આવતા નથી, અને એ પ્રમાણે ધક્કા ખવડાય કરે છે. અને તમારે પાવતી લઈને જાઓ તો કહે છે કે 2020માં પૈસા મળશે, 2021માં મળશે, એવા ખોટા વાયદા કરે છે. હવે જો અમને તો બેવકૂફ બનાવે છે, સાથે મેં આ છે ને સાહેબ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, મારે તમારી વાત કરીએ, તમારા નાણાં આટલી મોટી એમાઉન્ટ તમે કેવી રીતે ભરી દીધી અને શું વિશ્વાસ હતો તમને? એ મારું રોકાણ જે હતું, મારે હું રિટાયરમેન્ટ થયો એટલે મારા VRSના પૈસા, ગ્રેજ્યુએટીના પૈસા, પ્રોવિડન્ટ એ બધું કરીને મેં મૂક્યા હતા. અને એમાં એ વખતે અમને લાલચ આપવામાં આવી કે તમે આ મૂકશો તો આમાં અમારે તમને આટલો લાભ મળશે, આટલી આટલી સહાય મળશે. એ પ્રમાણે અમારે પાસે જબરદસ્તી એ પૈસા મુકાવ્યા. નિવૃત્ત વ્યક્તિના 7 લાખ રૂપિયા છે, વિચારી શકો છો શું સ્થિતિ હશે. શું કહેશો, તમારા કેટલા નાણાં છે? મારા 80 હજાર રૂપિયા છે. અને ગુજરાત પોલીસ જોડે બસ એક જ આશા છે કે અમારા ગયેલા નાણાં પરત મળી શકે. અમારા 70 હજાર છે. અમે પણ એવું જ ઈચ્છીએ કે અમારા પૈસા પાછા મળે અને એ લોકોને સજા કરવામાં આવે. તમારા કેટલા નાણાં છે, કેટલા રોક્યા હતા, શું સ્થિતિ છે? પોલીસ તપાસ તો ચાલી રહી છે, 19 સામે ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે. અમારા 1,50,000 રૂપિયાની રકમ છે અને અત્યારે આ જે ફરિયાદ નોંધાઈ ગઈ છે
તો અમે પોલીસ તંત્ર પાસે એવી આશા રાખીએ છીએ કે જે આરોપીઓ છે તે આરોપીઓને વહેલી તકે પકડે અને વહેલી તકે પકડીને પછી તેઓ પર જે જરૂરી કાર્યવાહી અને જે છેતરપિંડી જે અમારી સાથે કરી છે એ છેતરપિંડીની બધી જ માહિતી તે આરોપીઓ પાસેથી કઢાવે અને મને જ તેમજ આખા ગુજરાત અને આખા દેશમાં જે લોકો જોડે છેતરપિંડી થઈ છે તેઓને ન્યાય અપાવે, તેઓના જે ખૂન પસીનાની જે મહેનતની પેટે પાટા બાંધીને જે પૈસા ભેગા કર્યા હોય તે દરેકના નાણાં પાછા અપાવે. તેમના શબ્દો સાંભળી રહ્યા છો, ખૂન પસીનાની કમાણીની વાત કરે છે. તો કોઈ વ્યક્તિ જે કહી શકાય કે જે નિવૃત્ત છે, નિવૃત્તિના 7-7 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે, ત્યારે હવે સૌથી મોટો સવાલ એ છે. અહીંયા વડોદરાની અંદર 19 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સહારા સુબ્રતો રોયનું સૌથી પહેલાં નામ છે, જોકે તેઓ હાલ જેલથી બહાર છે. ત્યારે અહીંયાના જે સ્થાનિકો છે, વડોદરાની વાત કરીએ, સહારા ક્યુસોફની અંદર જે રીતે 100 કરોડથી વધુની આંકડો અહીંયા છે, પોલીસે ફરિયાદ નોંધી છે 19 લોકો સામે, પરંતુ સવાલ અહીંથી ખતમ નથી થતો. સવાલ અહીંયાથી ઉદ્ભવે છે કે ફરિયાદ તો થઈ ગઈ, પરંતુ 7-7, 10-10 વર્ષથી જે લોકોએ નાણાં રોક્યા છે, કરોડો રૂપિયા છે, તે કરોડો રૂપિયા તેમને પાછા મળે તે પ્રકારની રાજ્ય સરકાર, ભારત સરકાર કાર્યવાહી કરે તેવી વડોદરાથી અહીંયાની જનતાની માંગ છે, જેઓએ સહારા ક્યુસોફમાં લાખો નહીં કરોડો રૂપિયા જો ઇન્વેસ્ટ કર્યા છે. કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા.